नमस्कार मित्रों, जय होमियोपैथी। आपणे गया गुरुवारे लाइव लेक्चर जोईलो, मीटिंग करी थी एमां ऑनलाइन तावनो वायरो अने होमियोपैथी। आपणे जे अत्यारे तावनो वायरो चाली रह्यो छे एमां एज अ होमियोपैथ सोसायटी ने कई रीते मददरूप थई शकीए छीए। पण आपने बधाने ख्याल छे कि आपणुं बधुं काम निःशुल्क चाले छे, फंडनो सदंतर अभाव छे, टेक्निकल कारणोना लीधे ए लेक्चर रेकॉर्ड थयेलो न हतो। सो आजे आपणे ए लेक्चर फरीथी एवा मित्रों माटे के जे लाइव अटेंड नता करी शक्या। तावनो वायरो, તાવ એટલે જ્યારે કોઈ કારણસર શરીરનું તાપમાન વધી જાય એને તાવ કહેવાય। મોટા ભાગે એનો કારણ સોજો હોય અને એ સોજો વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ કે બીજા કોઈ કારણે આવી શકે। પણ જ્યારે આવા સોજાવાળા તાવ એક સાથે બહુ બધા વ્યક્તિઓને આવે, એટલે કે ઘરે ઘરે માંદગીના ખાટલા હોય, તો એને વાયરો કહેવાય। તમને બધાને ખ્યાલ હશે કે હમણાં શું ચાલી રહ્યું છે, હવે શું કરવું। તો ચીલ, હીટ, સ્વેટ, તાવ, અશક્તિ, ઊંઘ આવવી, સપના આવવા, ભૂખ ના લાગવી અને સોજો। સોજો એટલે અલગ અલગ જગ્યાનો સોજો હોઈ શકે, સાઇનસનો, ટોન્સિલનો, આંતરડાનો, પેશાબનો, ફેફસાનો, કોઈ પણ જગ્યા, એટલે સાઇનોસાઇટિસ, ટોન્સિલાઇટિસ, ફેરિન્જાઇટિસ, લેરિન્જાઇટિસ, એન્ટરાઇટિસ, યુટીઆઈ, ન્યુમોનાઇટિસ, ન્યુમોનિયા, કોઈ પણ જગ્યાએ હોય, આ બધા લક્ષણો મોટાભાગના દર્દીઓમાં જોવા મળશે। અને એના પરથી અમુક દવાઓ આવે અને પછી ધીમે જે દવાઓ આવે એ દવાઓને ડિફરન્શિએટ કરી અને એના ડિફરન્શિએટિંગ લક્ષણો શોધવા પડે। તો ડિફરન્શિએટિંગ લક્ષણો કયા છે? આપણે જે આ લક્ષણો જોયા કે તાવ, અશક્તિ, ઊંઘ, ભૂખ ના લાગવી અને સોજો, આ મોટા ભાગના બધા જ પેશન્ટોની અંદર આ બધા જ લક્ષણો અથવા તો આમાંથી કોઈ પણ એક, બે, ત્રણ લક્ષણો હશે। પણ એના ઉપરથી આપણને ડાયરેક્ટ મેડિસિન નહીં મળે। ધ ગ્રુપ ઓફ મેડિસિન આપણે નક્કી કર્યું છે કે જે કોમનલી આ લક્ષણોને અત્યારની પરિસ્થિતિની અંદર કવર કરે છે, તો એના પછી જે મેડિસિન આવે છે એને કઈ રીતે ડિફરન્શિએટ કરવી, તો એને ડિફરન્શિએટ કરવા માટે અલગ અલગ આપણે પોઈન્ટ્સ આપ્યા છે। ઓઢવાનું જોઈએ છીએ કે નથી જોઈતું, તરસ લાગે છે, ઓછી લાગે છે કે વધુ લાગે છે, કયો ભાગ ઇન્વોલ્વ થયો છે, ડાબો કે જમણો, કેવી રીતે તકલીફ થઈ છે, થોડો સમય લઈને કે ધીરે ધીરે, ખ્યાલ આવે છે, તરત સડન એન્ડ વાયોલન્ટ છે કે ગ્રેજ્યુઅલ ઓનસેટ છે, સ્ત્રાવ એટલે કે ડિસ્ચાર્જ કેવો છે, બ્લેન્ડ છે કે પ્રોફ્યુઝ છે કે એક્રિડ છે કે ડ્રાયનેસ છે, સૂકું છે કે લીલું છે, ડ્રાય છે કે વેટ છે, સફેદ, પીળું, ઓછું કે વધુ, જીભ કેવી છે, જીભનો કલર લાલ છે, વ્હાઇટ કોટેડ છે, યલો કોટેડ છે કે સોજો આવી ગયો છે, એની સાથે બીજું શું શું થાય છે અને કેવી તકલીફ થાય છે, દુખાવો થાય, બળતરા થાય, ભારે લાગે, તો આ બધું આપણે જોવાનું। હવે આ બધા ઉપરથી તમને શું ખ્યાલ આવે છે કે ચાહે એને સોજો કે ઇન્ફ્લેમેશન લેરિંગ્સમાં થયો હોય, ચાહે એન્ટ્રાઇટિસ હોય, ચાહે રેક્ટમમાં થયો હોય કે ચાહે બીજી કોઈ જગ્યાએ થયો હોય, ચાહે સ્ટ્રેન બદલાઈ હોય, ચાહે વાયરસનું હોય, ચાહે બેક્ટેરિયાનું હોય, ચાહે પ્રજીવનું હોય, કોઈ પણ હોય, હોમિયોપેથીમાં આપણને એના સાથે લેવા દેવા નથી। હોમિયોપેથીમાં આપણે લેવા દેવા છે એનું પ્રેઝન્ટેશન શું છે એના સાથે, અને આપણે આ વસ્તુ એવી રીતે તૈયાર કરી છે કે આપણા જનરલ પ્રેક્ટિસ કરનારા મિત્રોને પણ આસાનીથી એ લોકો દવા સિલેક્ટ કરી શકશે અને વધુમાં વધુ લોકો સુધી હોમિયોપેથી પહોંચાડી શકશે। આના પરથી એક દવા નક્કી કરવી અને એ દવા આપી, હવે પોટેન્સીનો પ્રશ્ન, તો 30થી ચાલુ કરવી અને પછી 200 કરવાની, જરૂર પડે તો 1M કરવાની, દવા આવ્યા પછી જો ભૂખ, તરસ, જાડા, પેશાબ, ઊંઘ વગેરે સારું હોય, પેશન્ટ એમ કે મને સારું લાગે છે, ધીમે ધીમે સોજો ઓછો થશે અને પછી તાવ આવતો બંધ થશે, રિપોર્ટ બી ધીમે ધીમે સારા થશે, પણ જો તાવ જતો રહે છે પણ પેશન્ટને સારું નથી લાગતું, ભૂખ, તરસ, જાડા, પેશાબ વગેરેમાં બરોબર નથી થઈ રહ્યું, તો એનો મતલબ આપણી દવા બરોબર નથી। સો જનરાલિટી ઇમ્પ્રૂવ થવી જોઈએ। તાવ તો 2, 3, 4, 5 દિવસ સુધી પછી બી આવી શકે છે, એનો કંઈ વાંધો નથી। હવે આ મેઇન સ્લાઇડ છે, મેઇન આપણે જે જોવાનું છે એ આ જ છે અને આ રીતે પ્રિસ્ક્રાઇબ કરવાનું છે। સો કવર ડિઝાયર, થર્સ્ટી, સ્મોલ ક્વોન્ટિટી ઓફ બોથ સાઇડ ઇન્વોલ્વમેન્ટ, સેન્સેશન, બર્નિંગ, ટંગ ક્લીન, ગ્રેજ્યુઅલ ઓનસેટ, ગ્રીન એન્ડ ઓફેન્સિવ ડિસ્ચાર્જ એન્ડ રેસ્ટલેસનેસ, મેડિસિન ઇઝ આર્સેનિક આલ. સો આવી કોઈ પણ કમ્પ્લેન મળે
તો આર્સેનિક દવા છે. હવે કવર થર્સ સાઇડ સેન્સેશન ટંગ ઓનસેટ ડિસ્ચાર્જ અને કોન્કોમિટન્ટ આ આઠ સિમ્પટમને આપણે લીધા છે. આ આઠમાંથી કોઈ પણ ત્રણ મળવા જોઈએ. હવે કવર ડિઝાયર મળે, બર્નિંગ મળે અને ગ્રેજ્યુઅલ ઓનસેટ મળે તોય આર્સેનિક અપાય, સ્મોલ ક્વોન્ટિટી ઓફ થર્સ્ટ મળે, ડ્રાય ટંગ મળે અને રેસ્ટલેસનેસ મળે તોય આર્સેનિક અપાય, ગ્રીન ઓફેન્સિવ ડિસ્ચાર્જ મળે, ડિઝાયર કવરિંગ મળે અને રેસ્ટલેસનેસ મળે તોય આર્સેનિક અપાય. કોઈ પણ ત્રણ સિમ્પટમ મળવા જોઈએ મિત્રો. ચાહે એને ટોન્સિલાઇટિસ થયું હોય, લેરિન્જાઇટિસ થયું હોય, ફેરિન્જાઇટિસ થયું હોય કે પછી એને ડાયરિયા થઈ અને એન્ટ્રાઇટિસ થયું હોય પણ એનો ડિસ્ચાર્જ ગ્રીન ઓફેન્સિવ મળતો હોય, બર્નિંગ સેન્સેશન અને રેસ્ટલેસનેસ મળે તો આર્સેનિક અપાય, ગ્રીન ઓફેન્સિવ ડિસ્ચાર્જ કવર ડિઝાયર મળે અને બર્નિંગ મળે તોય આર્સેનિક અપાય, ગ્રેજ્યુઅલ ઓનસેટ બર્નિંગ મળે અને રેસ્ટલેસનેસ મળે તોય આર્સેનિક આલ્વીઝ મેડિસિન. એવી જ રીતે કવર ડિઝાયર, થર્સ્ટી, રાઇટ સાઇડેડ થ્રોબિંગ અને ડ્રાય હીટ, સ્ટ્રોબેરી લાઇક ડ્રાય રેડ ટંગ, સડન ઓનસેટ, હોટ એન્ડ સ્કેન્ટી ડિસ્ચાર્જ, રોલ સાઇડ ઓન સાઇડ અને પ્યુપિલ ડાયલેટેડ તો મેડિસિન કેન બી બેલાડોના. કવર એવર્ઝન, થર્સ્ટી, લાર્જ ક્વોન્ટિટી ઓફ થર્સ્ટ, રાઇટ સાઇડેડ અફેક્શન, ડ્રાયનેસ, કોટેડ ટંગ વ્હાઇટ બી હોઈ શકે, કોઈ બી હોઈ શકે, ગ્રેજ્યુઅલ ઓનસેટ, બ્રાઉન બ્લીડ, થિક ડિસ્ચાર્જ, સ્લાઇટ મોશન એગ્રાવેશન, મેડિસિન ઇઝ બ્રાયોનિયા. કવર ડિઝાયર, થર્સલેસનેસ, બોથ સાઇડ ઇન્વોલ્વમેન્ટ, હેવીનેસ, વ્હાઇટ ઓર યલો કોટેડ ટંગ, ગ્રેજ્યુઅલ ઓનસેટ, વોટરી ડિસ્ચાર્જ, નેવર વેલ સિન્સ લાસ્ટ ઇલનેસ, મેડિસિન ઇઝ જલસેમિયમ. કવર એવર્ઝન, થર્સ્ટી, રાઇટ સાઇડેડ, બર્નિંગ સેન્સેશન, ડ્રાય રેડ, થિન વ્હાઇટ કોટેડ, સડન ઓનસેટ, બ્લીડિંગ એન્ડ ફ્રોધી ડિસ્ચાર્જ એન્ડ રબિંગ એમ્યુલરેશન, મેડિસિન ઇઝ ફોસ્ફરસ. કવર ડિઝાયર, થર્સલેસ, રાઇટ સાઇડેડ, પલ્સેટિંગ પેઇન, યલો ઓર વ્હાઇટ કોટેડ ટંગ, સડન ઓનસેટ, થિક બ્લેન્ડ ગ્રીન ડિસ્ચાર્જ, વોન્ટ્સ હેડ હાઈ એન્ડ ચેન્જિબિલિટી, મેડિસિન ઇઝ પલ્સેટિલા. કવર ડિઝાયર, થર્સલેસનેસ, લેફ્ટ સાઇડેડ, હેવીનેસ, વ્હાઇટ ટંગ, સડન ઓનસેટ, થિક ગ્રીન પ્રોફ્યુઝ ડિસ્ચાર્જ, ઇઝી ફેન્ટિંગ, મેડિસિન ઇઝ સેપિયા. કવર એવર્ઝન, થર્સ્ટી, લેફ્ટ સાઇડેડ, થ્રોબિંગ સેન્સેશન, ડર્ટી કોટેડ ટંગ, ગ્રેજ્યુઅલ ઓનસેટ, પ્રોફ્યુઝ ડિસ્ચાર્જ, ટેકન મેની મેડિસિન, દવા ચાઇના. કવર એવર્ઝન, થર્સલેસ, લેફ્ટ સાઇડેડ, લૂઝનેસ, યલો કોટેડ ટંગ, ગ્રેજ્યુઅલ ઓનસેટ, પ્રોફ્યુઝ એક્રિટ ડિસ્ચાર્જ, મચ સલાઈવા એન્ડ બેક પેઇન, મેડિસિન ઇઝ કાલિકાબ. સો આમાંથી કોઈ પણ સિમ્પટમ ત્રણ મળવા જોઈએ અને લેફ્ટ એન્ડ રાઇટ મળે તો ઠીક છે, ના મળે તો ઠીક છે. અને જરૂરી નથી કે કાલિકાબ આપી એટલે લેફ્ટ સાઇડેડ જ મળવું જોઈએ, બીજા ત્રણ સિમ્પટમ મળતા હોય ને રાઇટ સાઇડેડ મળે તો એ કાલિકાબ આપી શકાય. ખ્યાલ આવે છે? ફિક્સિટી જેવું નથી. આ આઠ એવા PQRS છે કે જે જનરલ પ્રેક્ટિસ દરમિયાન બી 2-3-5 મિનિટની અંદર લઈ શકાય અને આમાંથી કોઈ પણ ત્રણ સિમ્પટમ મળે તો આરામથી મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકાય. આવી રીતે કામ કરી રહ્યા છીએ અને બહુ સારા રિઝલ્ટ મળી રહ્યા છે. કવર એવર્ઝન, થર્સ્ટી, લેફ્ટ સાઇડેડ, કોન્સ્ટ્રિક્શનની ફિલિંગ, ઇમ્પ્રિન્ટ ઓફ ટીથ ઓન ટંગ, સડન ઓનસેટ, બ્લીડિંગ એન્ડ એક્રિટ ડિસ્ચાર્જ, સ્લીપ એગ્રાવેશન ઓર સ્લીપ આફ્ટર એગ્રાવેશન, મેડિસિન ઇઝ લેકેસિસ. કવર એવર્ઝન, થર્સલેસ, રાઇટ સાઇડેડ, ડ્રાયનેસ, ક્રેક્ડ એન્ડ સ્વોલન ટંગ, ગ્રેજ્યુઅલ ઓનસેટ, વન લિમ કોલ્ડ, વન હોટ, આઈસ હાફ ઓપન ડ્યુરિંગ સ્લીપ, મેડિસિન ઇઝ લાઇકોપોડિયમ. કવર ડિઝાયર, થર્સ્ટી, બોથ સાઇડેડ, ડ્રાયનેસ, મિલ્કી વ્હાઇટ કોટેડ ટંગ, સડન ઓનસેટ, ઓફેન્સિવ ગ્રીન થિક ડિસ્ચાર્જ, ચેન્જિબિલિટી, વેલ સિલેક્ટેડ રેમેડી ફેલ્સ, મેડિસિન ઇઝ ટ્યુબરકુલિનમ. હવે આમાંથી તમે આવી રીતે નક્કી કરીને એક દવા આપી પણ અસર નથી મળી રહી અને બીજા બે ઇન્ડિકેશન છે જે ટ્યુબરકુલાઇનમ આપી રહ્યા છે, તો ત્રીજું ઇન્ડિકેશન છે વેલ સિલેક્ટેડ રેમેડી ફેલ્સ અને 2 દિવસ પછી મેડિસિન ચેન્જ કરી અને તમે ટ્યુબરકુલાઇનમ આપી શકો છો. જો ઇન્ડિકેશન બીજા 2-3 ટ્યુબરકુલાઇનમના મળે છે છો તો, અને જો ટ્યુબરકુલાઇનમ નથી મળતા અને સલ્ફરના મળે છે તો અગેન વેલ સિલેક્ટેડ રેમેડી ફેલ ઇઝ સલ્ફરનું પણ એક ઇન્ડિકેશન છે, તો સલ્ફર પણ જો બીજા ઇન્ડિકેશન મળતા હોય તો સલ્ફર આપવાની. સો તમે દવા આપ્યા પછી પણ જો રિઝલ્ટ નથી મળી રહ્યું તો ટ્યુબરકુલાઇનમ, સલ્ફર કે ચાઇના આ ત્રણ દવા વધારે વિચારી શકાય છે. કવર એવર્ઝન, થર્સ્ટી, લેફ્ટ સાઇડેડ, બર્નિંગ, વ્હાઇટ કોટેડ, રેડ ટીપ એન્ડ બોર્ડર, ગ્રેજ્યુઅલ ઓનસેટ, ઓફેન્સિવ પ્રોફ્યુઝ ડિસ્ચાર્જ, વેલ સિલેક્ટેડ રેમેડી ફેઇલ્સ, તો સલ્ફર.
કવર ડિઝાયર થર્સ્ટી લેફ્ટ સાઇડેડ ઓવર સેન્સિટિવ હાફ ક્લીન એન્ડ હાફ કોટેડ ટંગ સડન ઓનસેટ એક્રિટ ડિસ્ચાર્જ બેટર બાય શોર્ટ સ્લીપ મેડિસિન ઇઝ નક્સ વોમિકા કવર એવર્ઝન થર્સ્ટી બોથ સાઇડ ઇન્વોલ્વમેન્ટ કોલ્ડનેસ બ્લુઇશ ટંગ સડન ઓનસેટ સ્કેન્ટી ડિસ્ચાર્જ એન્ડ કોલ્ડ સ્વેટ ઓન ફોરહેડ તો મેડિસિન છે કેમ્ફર સો આ 15 મેડિસિન ફ્રીક્વન્ટલી આવી રહી છે જરૂરી નથી કે આના સિવાયની મેડિસિન ન આવે આવી શકે છે પણ આ ફ્રીક્વન્ટલી આવતી દવાઓ છે અને આ બધી દવાઓને આ ઇન્ડિકેશન ઉપર આપ્યા પછી બહુ સારા રિઝલ્ટ મળે છે ચાહે એ બેસિલરીઝ ઓરિજિનેટેડ પણ હોઈ શકે કે બીજા કોઈ ઓરિજિનેટેડ પણ હોઈ શકે કોઈ પણ હોય આપણે સિમ્પટમ ઉપર ફોકસ કરવાનું છે અને દવા આપવાની છે હવે બધા રેડી કેસ માટે સો 22 યર ઓફ મેલ કમ્પ્લેન ઓફ થ્રોટ પેઇન વિથ વીકનેસ ઓન સેકન્ડ ડે ફીવર ઓન એન્ડ ઓફ થર્સ્ટ ફોર સ્મોલ ક્વોન્ટિટી એટ શોર્ટ ઇન્ટરવલ એન્ડ બર્નિંગ પેઇન એટ થ્રોટ કઈ દવા આવશે યસ વેરી ગુડ મેડિસિન ઇઝ આર્સેનિક આલ 200 આફ્ટર 3 ડેઝ નો ફીવર પણ 3 દિવસ સુધી ફીવર આવ્યો હતો એટલે દવા આપ્યા પછી ફીવર આવે તો બહુ ચિંતા નહીં પણ જનરાલિટી ઇમ્પ્રુવ થવી જોઈએ પેશન્ટ ફીલ્સ બેટર ફ્રોમ નેક્સ્ટ ડે કેસ 2 30 યર ઓફ ફિમેલ કમ્પ્લેન ઓફ ફીવર વિથ ચિલ્સ સિન્સ 6 ડે ગ્રેજ્યુઅલ ઓનસેટ થર્સલેસનેસ કવર ડિઝાયર વોટરી ડિસ્ચાર્જ કોરાઇઝા ફ્રોમ નોઝ એન્ડ વીકનેસ સો ટેબલ જુઓ ટેબલ ઉપરથી જ આ બધા આપણા જ કેસીસ છે અને બધાને સારું છે યસ મેડિસિન ઇઝ જલ્સેમિયમ 200 TDS ફીલ્સ બેટર નો ફીવર સિન્સ 3 ડેઝ સોરી હા ભૂલથી યર લખાઈ ગયું કેસ 3 42 યર ઓફ મેલ કમ્પ્લેન ઓફ ફીવર વિથ ડ્રાય કફ કોન્સોલિડેશન બાયલેટરલ મોર રાઇટ સાઇડેડ થર્સ્ટી લાર્જ ક્વોન્ટિટી એન્ડ કવર એવર્ઝન તમારી બધાની ફેવરેટ બ્રાયોની આલ્બા 1 એમ 1 ડોઝ પેશન્ટ ફીલ્સ બેટર નો ફીવર કફ ડિક્રીઝ એન્ડ એપેટાઇટ ઇમ્પ્રુવડ કેસ 4 50 યર ઓફ ફિમેલ કમ્પ્લેન ઓફ ફીવર વિથ ચિલ્સ સિન્સ 5 ડે ડાયરિયા ઇનફેક્ચ્યુઅલ અર્જિંગ પેઇન ઇન એબડોમેન કટિંગ પેઇન સ્મોલ સ્ટૂલ વિથ મ્યુકસ કવર ડિઝાયર એન્ડ થર્સ્ટી સો ગમે તે ઇન્વોલ્વમેન્ટ હોય એક ટાઈમે રેસ્પિરેટરીમાં ઇન્ફ્લામેશન હોય બીજા ટાઈમે ડાયરિયા થતા હોય નો પ્રોબ્લેમ આપણું ટેબલ સેમ રહેશે ઇટ ઇઝ હોમિયોપેથી નક્સ વોમિકા 200 2 અવરલી પેઇન રિલીવ્સ નો ફીવર આફ્ટર સેકન્ડ ડે સ્ટૂલ નોર્મલ ફ્રોમ સેકન્ડ ડે કેસ 5 52 યર ઓફ મેલ કમ્પ્લેન ઓફ ફીવર વિથ ચિલ સિન્સ 7 ડે ડિફિકલ્ટી ઇન બ્રીધિંગ વીકનેસ બ્લડ ઇન સ્પુટમ સિન્સ 3 ડે કવર એવર્ઝન થર્સ્ટી ફોર કોલ્ડ વોટર ફોસ્ફરસ 200 1 ડોઝ સ્ટેટ પેશન્ટ ફીલ્સ બેટર નો બ્લડ સિન્સ નેક્સ્ટ મોર્નિંગ એનર્જી ઇઝ બેટર કેસ 6 52 યર ઓફ ફિમેલ કમ્પ્લેન ઓફ કફ બ્રેથલેસનેસ એક્સેસિવ સ્પુટમ સિન્સ 7 ડે ફીવર ઓન એન્ડ ઓફ યલો કોટેડ ટંગ મચ સલાઈવા ડ્રિબલિંગ ડ્યુરિંગ સ્લીપ પેઇન ઇન લિમ્બ એન્ડ બેક પેઇન મેડિસિન ઇઝ ખાલી કાવ 200 2 અવરલી ફીલ્સ બેટર વીકનેસ ડિક્રીઝ કેસ 7 25 યર ઓફ મેલ કમ્પ્લેન ઓફ ફીવર વિથ ચિલ્સ ઇન્ટરનલ ચિલીનેસ વોન્ટિંગ ગોદડુ ઇન ધીસ સમર થર્સલેસનેસ એન્ડ પલ્સેટિંગ પેઇન મેડિસિન ઇઝ પલ્સેટિલા 200 TDS બટ અગેઇન હાઈ ગ્રેડ ફીવર સો પલ્સેટિલા 1 MBD નેક્સ્ટ ડે બેટર નો પેઇન કેસ 8 30 યર ઓફ મેલ કમ્પ્લેન ઓફ ફીવર સિન્સ યસ્ટરડે ડિફિકલ્ટી ઇન બ્રીધિંગ વીકનેસ પેઇન ધેટ રોલ્સ ઇન બેડ રેડ ટંગ થર્સ્ટી એન્ડ કવર એવર્ઝન યસ મેડિસિન બેલાડોના 1 MTDS બ્રીધિંગ બેટર એનર્જી ઇમ્પ્રુવડ ફીવર ડિક્રીઝ ઇન ઇન્ટેન્સિટી આફ્ટર 3 ડેઝ પેશન્ટ બેટર સો હવે ડિફિકલ્ટી ઇન બ્રીધિંગ છે સાથે ફીવર છે વીકનેસ છે અને રોલ્સ એન્ડ રોલ્સ ઇન ધ બેડ છે રેડ ટંગ છે અને થર્સ્ટી છે અને કવર એવર્ઝન છે હવે જો એની સાથે ડાયરિયા હોય રોલ્સ એન્ડ રોલ્સ ઇન બેડ હોય રેડ ટંગ હોય થર્સ્ટી હોય અને કવર એવર્ઝન હોય તો પણ બેલાડોના આવે થ્રોટ પેઇન હોય રોલ્સ ઇન રોલ્સ બેડ હોય રેડ ટંગ હોય કવર એવર્ઝન હોય તો પણ બેલાડોના હોય યુટીઆઈ હોય યુરિન હોટ હોય બર્નિંગ હોય અને સ્ટોન હોય રેડ ટંગ હોય રોલ્સ ઇન બેડ હોય પેઇનના કારણે આડોટિયા ખાતો હોય થર્સ્ટી હોય અને કવર એવર્ઝન હોય તો પણ દવા બેલાડોના આવે ડાયરિયા હોય લૂઝ મોશન હોય રેડ ટંગ હોય કવર એવર્ઝન હોય અને રોલ્સ ઇન બેડ હોય તો પણ મેડિસિન બેલાડોના આવે સો કંઈ પણ ચેન્જ થાય
કોઈ પણ વાયરસ બેક્ટેરિયા ચેન્જ થાય, પ્રજીવ ચેન્જ થાય, એનું લોકલાઇઝેશન ચેન્જ થાય, એ એક જગ્યાના બદલે બીજી જગ્યાએ ઇફેક્ટ કરે, આપણને એનાથી મતલબ નથી. આપણને મતલબ છે PQRS થી શું એ પ્રેઝન્ટેશન આપે છે, અને એ પ્રેઝન્ટેશન ઉપરથી દવા નક્કી થાય. અને એ દવા બેલાડોના હતી. સો બેલાડોના 1 mTDS, બ્રીધિંગ બેટર, એનર્જી ઇમ્પ્રુવ, ફીવર ડિક્રીઝ ઇન ઇન્ટેન્સિટી આફ્ટર 3 ડેઝ, પેશન્ટ ઇઝ અ બેટર. આની સાથે સિસ્ટમ વાઇઝ મધર ટીંચર યુઝ કરી શકાય, કયા મધર ટીંચર કયા રીતે યુઝ કરવાના એ બધું આપણે હિન્દીમાં આપણો લેક્ચર છે આખો 2 કલાકનો એમાં આપ્યું છે, જોઈ લેવો. આવી જ રીતે સિમ્ટમ પ્રમાણે પ્રિવેન્ટિવ મેડિસિન પણ આપી શકાય છે. જય હોમિયોપેથી, જય હનીમેન. હોપ કે તમને બધાને આ આપણું લેક્ચર વ્યાખ્યાન લેક્ચર નહીં લેક્ચર આપવામાં આવે અને લેક્ચર લેવામાં આવે અને વ્યાખ્યાન આપવામાં આવે તો વ્યાખ્યાન ગમ્યું હશે. અને આપણા ઘણા મિત્રો કે જે જનરલ પ્રેક્ટિસ કરી રહ્યા છે પણ આ તાવના વાયરાની અંદર સોસાયટીને ખૂબ ઉપયોગી થશે એવી મારી